नमस्कार, विराम बाद आपनु हार्दिक स्वागत छे। हूँ छु पूजा। आज 30 वोर्ड में 120 बैठक पर 484 उम्मीदवार भावी नक्की थशे। तेनु परिणाम हाल तो धीमे धीमे जाहिर थई रह्यु छे। हाल में जे अपडेट मिली रही छे तेमां भाजप पहला नंबर पर छे, आप बीजा नंबर पर अने हाल त्रीजा नंबर पर कोंग्रेस फेंकाई गई छे। तो भारत भाई, आपनु शुं कहेवुं छे के सूरत शहर में राजकारण में आम आदमी पार्टी नो पण आज थी गणतरी जोता उदय थयो छे, તો તેની શહેરમાં રાજકારણ પર કેવી અસર પડશે? રાજકારણ પર અસર આવશે, કારણ કે મેં તમને આગળ પણ કહેલું કે આપે બહુ મોટું રિસ્ક લીધું છે ને, દરેક રાજકીય પક્ષ રિસ્ક લેતા હોય છે। 114 બેઠક ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા, કોંગ્રેસે 170 ઉપર, વિચાર કરો। એટલે અને રાજકારણ પર અસર એટલા માટે આવશે કે આપ આ જે પાર્ટી છે એની એને પાટીદાર સમાજ સાથેની વર્ષોથી જૂની સાથે સાંઠગાંઠ ચાલે છે, અને આ આપ પાર્ટીનું જે મોડલ છે એ ઇન્ટ્રોડ્યુસ કરવાની વાત આવે છે, અને લોકોને વિકલ્પ જોઈએ છે। અત્યાર સુધી વર્ષોથી 25-30 વર્ષથી પૂજાબેન એવું છે કે કોંગ્રેસ અને ભાજપ આ બે જ પક્ષો વચ્ચે મોટાભાગે ચૂંટણી લડાતી, વચ્ચે નાના નાના ઘણા બધા પક્ષો આવ્યા, પણ એનું કોઈ મહત્ત્વ નહોતું, એની કોઈ નોંધ નહોતું લેતું, અને એમ જ એ લોકો નીકળી ગયા। ઘણી બધી પાર્ટી એવી હતી, પણ આ વખતે એવું થયું છે કે લોકો કંઈક નવું વિચારતા હતા, ઈચ્છતા હતા, એટલે આપ એક નવા વિકલ્પ તરીકે ઉભરી આવશે અને કદાચ એને બેઠકો પણ સારી એવી મળશે, એટલે એની નોંધ ચોક્કસ લેવી પડશે। શું એનું રીઝન એ હોઈ શકે કે જે પટેલ જે પાર્ટી છે, અનામત પાર્ટી, હા, તે એની સાથે પાટીદાર જે સમાજ છે તેની સાથે જોડાવ, એટલે એની જીત નક્કી છે કે એને એનો દબદબો જાતે ઊભો કર્યો છે? નહીં નહીં, હા, તમારી વાત બહુ એકદમ સાચી વાત છે। 5 વર્ષ પહેલા જ્યારે ઇલેક્શન થયું ત્યારે પાટીદાર આંદોલન થયું, એ પહેલાના પણ જે આંદોલન થયા એના કરતાં 5 વર્ષ પહેલા જે આંદોલન હાર્દિકભાઈ પટેલે કર્યું પાટીદાર ભવન, પાટીદાર સમાજનું, એની અંદર જબરજસ્ત પ્રભાવ પડ્યો। ઘણીવાર પછીનું રાજકારણ બદલાયું, કોર્પોરેશનનું ઇલેક્શન થઈ ગયું, વિધાનસભાનું ઇલેક્શન આવ્યું, એ પછીનું રાજકારણ હાર્દિકભાઈ પટેલે જે બધું જે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા, અને કોંગ્રેસમાં સામેલ થતાની સાથે પાટીદાર સમાજની અંદર ભાગ પડી ગયા, કારણ કે પાટીદાર સમાજમાં પણ ઘણા બધા એવા હતા કે જે ભાજપના માનતા હતા, એની વિચારધારાને માનતા હતા, ઘણા કોંગ્રેસની વિચારધારાને માનતા હતા, એ બે ભાગ પડી ગયા। આ બે ભાગ પડી ગયા એનો લાભ અત્યારે આપ લે છે, એનું એક તમને રીઝન કહું। અત્યારે જે આમ આદમી પાર્ટી જે છે એ જે કામ કરી રહી છે એ પાટીદારને સાથે લઈને જ કામ કરી રહી છે। મેં તમને કીધું કે મોટા ભાગે વરાછા, કતારગામ આ બધા જે જન્મજ આપનો દબદબો છે ને ત્યાં જે લોકોએ ચૂંટણી પ્રચાર પ્રસાર વધારે કર્યો છે, કારણ કે પાટીદાર સમાજ સાથે છે। ઘણા એવા પાટીદારો છે કે જે લોકોએ ખરેખર મતદાન જે થાય એને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે આપ પાર્ટી, અને આપ આ કામના કારણે ચોક્કસ એની અસર આવશે, આપને સીટો મળશે, કોંગ્રેસ ત્રીજા નંબર પર જતી રહેશે। કારણ કે કોંગ્રેસની અંદર તમે વિચાર કરો કે પૂજાબેન અત્યારે ઇલેક્શનના 2 દિવસ પહેલાં તમને ખ્યાલ હશે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા ઇલેક્શનના પહેલાં, તો એની અસર ચોક્કસ ઇલેક્શન પર આવી ગઈ, એ નહીં આવી, કોંગ્રેસે નહીં કરી શકી। કોંગ્રેસ પાસે બહુ જબરજસ્ત મુદ્દો હતો મોંઘવારીનો, એક તો રોજગારી નથી મળતી એ મુદ્દો એમનો જે ચાલુ હતો, એની અંદર આ જે મુદ્દો પ્લસ થતે તો કદાચ ઘણું બધું રિઝલ્ટ બદલાઈ જશે, ઘણું બધું પરિવર્તન આવશે, પણ કોંગ્રેસ પાર્ટી આ વસ્તુ કરી નહીં શકી, એને મુદ્દો બરાબર બનાવીને લોકો સુધી નહીં પહોંચી શક્યો। એટલે આટલા બધા પેટ્રોલના ભાવ કે ડીઝલના ભાવ કે મોંઘવારી વધવા છતાં પણ હાલ તો હું તમને અહીંયા રોકીશ। હાજી, SVNIT થી અમારા સંવાદદાતા સુનિલ દવે અમારી સાથે લાઈવ છે, તો સુનિલ આપને અમને ત્યાંનું અપડેટ જણાવશો SVNIT પર હાલ શું ચાલી રહ્યું છે, કયા વોટર કયા આગળ છે? પૂજા, વાત કરીએ SVNIT ની તો અહીંયા બે ભાગમાં વેચાણ કરેલું હતું સુરત મહાનગરપાલિકાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતમાં, કારણ કે 30
વોર્ડમાંથી 15 વોર્ડ એસવીએનઆઈટી અને 15 વોર્ડ ગાંધી એન્જિનિયરિંગમાં હતા, એમાં 15 વોર્ડમાંથી આમ આદમી પાર્ટી અત્યારે 3 વોર્ડમાં આગળ છે. બીજી જગ્યા પર ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહેવા પામેલો છે. જી સુનિલ, સમસ્યા કોંગ્રેસ જે વિરોધ પક્ષ વાળું કામ હતું અત્યાર સુધીમાં એમાં કઈક અંશે ઊણી ઉતરી હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. તો આ વખતે આપનો દબદબો વધારે રહેશે એવું કહેવાનો મતલબ એમ છે? ત્રીજા મોરચા તરીકે અત્યાર સુધીમાં ગુજરાતમાં કોઈ એમ માનતા હતા કે ત્રીજો મોરચો સક્સેસ નથી, પરંતુ ત્રીજા મોરચા તરીકે ભાજપ અને કોંગ્રેસની લડાઈ વચ્ચે આમ આદમી પાર્ટીએ સારું એવું કોઠું કાઢ્યું હોય એવું અત્યારે જણાઈ રહ્યું છે. જી સુનિલ, નવી અપડેટ સાથે અમે પાછા તમારી પાસે જોડાઈશું, ત્યાં સુધી ધન્યવાદ. પૂજા, આપનો આભાર. તો નવી અપડેટ પ્રમાણે હાલ તો ત્રિપાખીઓ જંગ ખેલાઈ રહ્યો છે સુરતમાં, તો આપનો દબદબો વધારે છે. તો તમને હું પૂછીશ કે આમ આદમી પાર્ટીએ માત્ર ગણતરીના મહિનામાં જ એવી તૈયારી કરી કે પોતાની તડફેણમાં ખેંચવા માટે કેટલાક અંશે સફળ રહ્યા છે, તો આપનું શું કહેવું છે કે આગામી વિધાનસભામાં આ આપની પાર્ટી જોર કરશે કે નહીં, આપનું શું કહેવું છે આપના મતે? એક 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 વસ્તુ, વિધાનસભાની વાત આખી અલગ આવે છે, આ ચૂંટણીની વાત આખી અલગ આવે છે, અહીંયા સ્થાનિક મુદ્દાની વાત આવે છે. એકદમ પરફેક્ટ કે ભાઈ પોતાના ગામની, પોતાના મોહલ્લાની, પોતાની સોસાયટીની વાત હોય છે. એની અંદર ભાજપ અને કોંગ્રેસ બંનેના વિકલ્પ તરીકે અને પાટીદાર સમાજનો સહકાર કે જે લોકો કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયા છે એ કોંગ્રેસમાં ગયા, બાકીના ભાજપ વિચાર પણ બંને બાજુ જેને મન દુઃખ થયું છે એ લોકો આ કેજરીવાલ સરકારની પાર્ટી સાથે જોડાયા, અને એ લોકોએ જે વચનો આપ્યા છે, જે લોકોએ મેનિફેસ્ટો જેવું બહાર પાડ્યું છે કે ભાઈ અમે આટલું આટલું કરીશું, એટલે લોકો એના તરફ આકર્ષાય. અને ત્રીજો વિકલ્પ આપણે ત્યાં બહુ જરૂરી હતો, વર્ષોથી નહોતો, અને આ ત્રીજા વિકલ્પ તરીકે ખરેખર આપને હું તમને રોકીશ. હાલ તો એક બ્રેકિંગ મળી રહ્યા છે કે સુરતના વોર્ડ નંબર 16માં આપની પેનલનો વિજય થયો છે, તો આપનો ત્રિપાખીઓ જંગ જે ત્રણ પાર્ટી વચ્ચે જે કહી શકાય કે સુરતમાં ત્રિપાખીઓ જંગ ખેલાયો છે, તો સુરતમાં આપની એન્ટ્રી થઈ ચૂકી છે. તો સુરતમાં 16 નંબરના પેનલમાં 16 નંબરની વોટમાં આપની જીત થઈ છે. જી, હવે આપની આગળ વાત ચલાવશું. હા, આપણે ચાલતા હતા વિધાનસભાની વાત પર કે વિધાનસભા પર શું અસર, ચૂંટણીમાં શું અસર પડી શકશે. જો હવે આવી રીતના પેનલ જે આપણને એ કરશે, આવશે આપની સીટ અહીંયા આવશે, તો ચોક્કસ એ વિધાનસભાની ચૂંટણીમાં અસર કરશે ભાજપને કોંગ્રેસને? ના કરશે. એનું કારણ બે વસ્તુ અલગ છે, પણ મુદ્દા પણ અલગ આવશે એ વખતે. પણ જે જે કમી કોંગ્રેસ અને ભાજપમાં છે એ બધી કમીઓને આપપળા ભેગી કરી અને એને ઉજાગર કરશે, અને એ વસ્તુ એ કરી બતાવશે. પોતાનું મોડલ એ લોકો આપવા માંગે છે. અત્યાર સુધી ભારતના રાજકારણની અંદર જ્યારથી ભાજપ આવી છે ત્યારથી ગુજરાતનું મોડલ બધે એ લોકો બતાવતા હતા કે ભાઈ ગુજરાતમાં આટલું સારું છે, આટલો વિકાસ થયો છે, બધી વાત ચાલતી હતી. આમ આદમી પાર્ટી કેજરીવાલ સરકારે દિલ્હી મોડલ એવું બનાવ્યું કે દિલ્હી મોડલની વાત એ લોકો કરે છે. દિલ્હીમાં કઈ રીતના સરકાર એ લોકોને કામ કરી રહી છે, કઈ રીતના ચૂંટાયા છે, અને મોટી વાત એવી છે કે એ વખતે કોંગ્રેસને બહુ જબરજસ્ત હાર આપેલી, ભાજપને હાર આપી દિલ્હીમાં, દિલ્હીના જ્યારે ઇલેક્શન હતું ત્યારે. અને એ લોકોએ 5 વર્ષમાં એવું કામ કરી બતાવ્યું કે બીજી વાર પણ કેજરીવાલ સરકાર ચૂંટાઈને આવી ગયા બહુ મોટી વસ્તુ હતી. ભાજપે બહુ જોર માર્યું, કોંગ્રેસ જોર માર્યું, પણ એ લોકો નહીં ફાવી શક્યા. બહુ જ ઓછી બેઠકો ભાજપને મળી, કોંગ્રેસનો તો કોઈ દેખાવા જ નથી ત્યાં દિલ્હીની અંદર. આની અંદર ગ્રાઉન્ડ લેવલની પૂજાબેન, ગ્રાઉન્ડ લેવલનું વર્ક એ લોકોનું બોલે છે. એ લોકોએ શેરીઓમાં, મોહલ્લાઓમાં, ફૂટપાથ ઉપર, સોસાયટીમાં જઈ જઈને ત્યાંના સ્થાનિક લોકોના પ્રશ્નો પૂછ્યા, અને એ પ્રશ્નોમાંથી જે પણ સમસ્યા હતી એનો હલ તાત્કાલિક ત્યાંથી ફોન દ્વારા કરવામાં આવતો હતો, અધિકારીઓને ફોન કરવામાં આવે છે. અને ખાસ આપણા જે ગુજરાતની અંદર તો વેપાર ઉદ્યોગમાં આગળ છીએ એટલે આપણે બહુ ધ્યાન નથી આપતા, પણ ખરેખર મારે તો દરેક મતદાતાઓને વિનંતી છે કે ખરેખર તમારા એરિયાના કોર્પોરેટરને કેટલું ફંડ મળે છે તમારા માટે, વાપરવા માટે, વિકાસ માટે, એની જાણકારી મેળવો. કેટલું ફંડ વપરાયું એની જાણકારી મેળવો. આ બહુ અગત્યની વસ્તુ છે. અને નથી કામ થતું તો તમે જેને રજૂઆત કરો કે આ કહેવા મારા વોર્ડમાં કામ થતું નથી, સરકારે રૂપિયા આપેલા છે. આટલી જાગૃતિ જો આવશે તો ખરેખર
ગુજરાત મોડેલ સર્વશ્રેષ્ઠ સાબિત થશે. અત્યારે આપ વાળા દિલ્હીનું મોડેલ બધે રજૂ કરી રહ્યા છે, દિલ્હીને મોડેલ થી આપ અત્યારે આગળ છે. હવે હું તમને બીજા પ્રશ્ન તરફ લઈ જઈશ કે શહેરના મતદારોએ ભાજપ કોંગ્રેસના વિકલ્પ તરીકે આમ આદમીને પસંદ કર્યું છે. હા, તો આ વર્ષમાં આપ પાર્ટી શહેરમાં અને ગુજરાતમાં સંગઠન બનાવવામાં સફળ રહેશે? સંગઠન તો બનાવશે પણ કદાચ સત્તા વખતે નહીં મળે. પણ એમ લોકોનું દિલ્હી મોડેલ છે ને, એ ઘણા લોકોને અસર કરી જાય છે. અને અત્યારે લોકડાઉન પછીની જે આર્થિક મહામારી ઊભી થઈ, કોરોનાની મહામારી સાથે આર્થિક મહામારી ઊભી થઈ. હાલ તો એક અપડેટ મળી રહી છે જેમાં વોર્ડ નંબર 1 એટલે કે જહાંગીરપુરા, વરિયાવ, છાપરાવાડા અને કોસાડમાં ભાજપની પેનલ આગળ છે, જેમાં વોર્ડ નંબર 2 માં અમરોલી, મોટા વરાછા અને કઠોળમાં આમ આદમી પાર્ટી આગળ છે. વોર્ડ નંબર 4 માં પૂના પશ્ચિમમાં આમ આદમી પાર્ટીની આખી પેનલની જીત થઈ ગઈ છે. વોર્ડ નંબર 23 માં બમરોલી ઉધના જે કે ઉત્તરમાં ભાજપમાં પેનલની જીત છે. તો દિલ્હી મોડેલ કોરોનાની મહામારી પછી આર્થિક મહામારીની શરૂઆત થઈ, લોકોને રોજગારી જતી રહી, ઘણા બધા પ્રયત્નો પછી લોકો થોડા કામ ધંધે વાગ્યા. એ સમયે સ્કૂલની જે ફી, સ્કૂલ માટેનો જે નિર્ણય લેવો જોઈએ શિક્ષણ મંત્રીએ, એ તાત્કાલિક લઈ શક્યા ને, કારણ કે કોરોનાની મહામારી હતી. એના કારણે સંચાલકશ્રીઓએ ફી માટેની વાત કરી કે ભાઈ શિક્ષકોને શું પગાર આપીએ, પટાવાળાને શું પગાર આપીએ, સ્કૂલ કેવી રીતના ચલાવી, સરકારે કીધું થોડી માફી આપો, આ બધું અંદર 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 ચાલ્યું ને ઘણા બધા મહિના ખેંચાઈ ગયા. એની સામે આમ આદમી પાર્ટીએ ફ્રી શિક્ષણની વાત કરી, દિલ્હી મોડેલ રજૂ કર્યું. દિલ્હીની સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલો કરતાં પણ વધારે સારી છે. વિદેશથી શિક્ષણના જે તજજ્ઞો છે એ લોકો પણ દિલ્હી મોડેલ, એ લોકોએ દિલ્હી મોડેલમાં ખાલી ગેરંટી, મતલબ કે કોઈ લખાણ નથી આપ્યું પણ ગેરંટી કાર્ડ આપ્યું છે લોકોએ, કે ગેરંટી કાર્ડ આપીએ છીએ અમે. એ વસ્તુ એજ્યુકેશન અને કોઈ બી મા બાપ હોય એનું બાળકને સારું શિક્ષણ મળે ને, એ બહુ મોટી વસ્તુ હોય છે લોકો માટે. અને પાછું પૈસા નથી ભરવાના, બરાબર. એ નિર્ણય ગુજરાત સરકાર નહીં લઈ શકી તાત્કાલિક. બીજી એક વાત કે ત્યાં પાણી અને વીજળીની સમસ્યા હતી, શુદ્ધ પાણીની પણ સમસ્યા હતી, વીજળીની આ બિલોની પણ સમસ્યા હતી. તો આ બધું એમણે દૂર કર્યું. અમુક સુધી એ લોકોએ વીજળી બિલ માફ કર્યા, પાણી વેરો માફ કર્યો અને લોકોને પાણી ને વીજળી આપ્યું. અને સામાન્ય લોકોને પૂજાબેન શું જોઈએ, બે ટાઈમ સારી રીતના ભોજન મળતું હોય, વીજળી મળતી હોય, પાણી મળતું હોય અને બાળકો ફ્રીમાં ભણતા હોય, સારું શિક્ષણ લેતા હોઈએ. એટલે ચોક્કસ આમ આદમી પાર્ટીનું મોડેલ સક્સેસ જશે અને એની અસર સીધી વિધાનસભામાં આવવાની, બીજા મુદ્દા સાથે આવશે, બીજા મુદ્દા પણ આવશે ખરો, ત્રિપાંખિયો જંગ ખેલાશે ખરો, ભાજપ કોંગ્રેસ પછી આપ તો આવશે જ ગુજરાત. અને કદાચ એવું બનશે કે આપ સેકન્ડ નંબર પર આવશે ને કોંગ્રેસ નીચે જતી રહેશે. અત્યારે હાલમાં એ જ સિચ્યુએશન છે કે આપણા સુરતમાં કે ભાજપ પહેલા નંબર પર છે, બીજા પર આપ છે ને ત્રીજા પર કોંગ્રેસ. તમે અત્યારે જે ડિક્લેર કર્યું વોર્ડ નંબર 16 માં આપની પેનલ જીતી, એના પર સાબિત થાય છે કોંગ્રેસ ને હજુ સુધી કોઈ પેનલ જીત મળી જ નથી. યસ, અને આપ આવી ગઈ. હા, તો ચોક્કસ એક પરિવર્તનના એ દેખાઈ રહ્યું છે, આવનાર સમયમાં મોટું પરિવર્તન આવશે. હાલમાં અત્યારે સુરત મહાનગરપાલિકામાં ભાજપનો સતત 6 ટર્મથી જીત કરે, તો આગામી સમયમાં શું લાગે છે કે બીજી ટર્મમાં બાજી મારી જશે કે નહીં એમ? અત્યારે પરિસ્થિતિ એવી છે કે આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી છે અહીંયા, અને કોંગ્રેસની અંદર 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 વિખવાદ હશે કે અંદર અંદર કોઈ પણ એ લોકોનો પ્રોબ્લેમ હશે. એ લોકો 5 વર્ષ સુધી પૂજાબેન સરકારે જે પણ કોઈ કામ કર્યું છે એમાં કોઈ સબળ વિરોધ નથી કરી શક્યા. કદાચ નાના નાના વિરોધ કર્યા હશે, એકાદ મીડિયામાં આવ્યું હશે કે કોઈ રજૂઆત કરે છે, બસ વાત પતી ગઈ, ભૂલી ગયા.
પણ જે સખત વિરોધ કરવો જોઈએ ખોટા ખોટા કામનો, કે જે એ લોકો કદાચ ખોટી રીતના કંઈક એ લોકોના એ વિરોધ નહીં કરી શક્યા. છેલ્લી ઘડીએ વિરોધ કરવામાં આવે છે કે ભાઈ ઈવીએમ મશીન ખરાબ છે, ખરાબ છે, તમે આ કરો, ફરીથી મતગણ, એ એ એ મહત્વ નથી આવતું. હાલ તો આક્ષેપો પણ થર્યા છે કે એ આક્ષેપોનો મહત્વ નથી. એનો 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 કારણ, તમે પાંચ વર્ષ શું કર્યું, સાડા ચાર વર્ષ શું કર્યું, ઇલેક્શનના મહિના પહેલા તમે પછી આ કરો ને ઇલેક્શનમાં રાજસ્થાનમાં જીતી ગયા તો ઈવીએમ સારું હતું, અહીંયા ઘડી માનો તો હારી ગયા તો ઈવીએમ ખરાબ હતું. એટલે આ બધી કેવી છે, ઓછી થોડું મગજમાં કોઈ સામાન્ય લોકોને નથી બેસતું. એટલે કોંગ્રેસનું પતન ખરેખર બહુ ઝડપથી થઈ રહ્યું છે. એ લોકોના નેતાઓએ જાણવું જોઈએ અને આમાંથી કંઈક સુધારો થશે. કારણ કે નેશનલ પાર્ટી છે, વર્ષો જૂની, સો સવા સો વર્ષ જૂની પાર્ટી છે, એની આ હાલત છે. બરાબર, શા માટે છે તો એ લોકોનો ચર્ચાનો વિષય છે, એ લોકો અંદર અંદર નક્કી કરશે. પણ એની અંદર કંઈક સુધારો આવશે તો ઠીક છે, નહીં આવશે તો કદાચ કોંગ્રેસ બિલકુલ સાફ થઈ જશે. સુરત શહેરમાં ગત મહાનગરપાલિકામાં ચૂંટણીમાં અનામત આંદોલનના કારણે કોંગ્રેસને સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં બેઠકો મળી હતી, જે આ વખતે આમ આદમીને તરફ જઈ રહી છે. તો શું પાટીદાર સમાજ આગામી વર્ષોમાં પણ આમ આદમી પાર્ટી પાસે જ રહેશે કે પછી કોઈ બીજી પાર્ટી આવશે તેના તરફ ઝૂકશે? ચોક્કસ, આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી હતી, પાટીદાર સમાજ એની સાથે થઈ ગયો છે. આ બધી જીત એની છે ને, ગઈ વખતે હતી પણ એ વખતે જે આંદોલન હતું, હાર્દિકભાઈ જે આંદોલન ઉપાડ્યું પાટીદારનું, એ બેઝ અલગ હતો અને પછી એ કોંગ્રેસમાં જતા રહ્યા. તકલીફ અહીંયા થઈ, એ કોંગ્રેસમાં ગયા. એટલે જે ભાજપની વિચારધારાને માનતા હતા એ લોકો અલગ થઈ ગયા. ભાઈ આ તો રાજકીય બધા આંદોલન હતા. શરૂઆતમાં કેવું હતું કે પાટીદાર સમાજના લોકોને નોકરી મળવી જોઈએ, પાટીદાર માટે જ લડતા હતા, એજ્યુકેશન સારું મળવું જોઈએ, એટલે ઘણા બધા સમાજના માટેના મુદ્દાઓ હતા. એ પાછળ જઈને રાજકારણમાં કન્વર્ટ થઈ ગયા. એટલે ઘણા બધા પાટીદારો નારાજ થઈ ગયા કે આના માટે અમે સહકાર થોડો આપેલો ભાઈ. ધીરે ધીરે ખસી ગયા એ લોકો. બીજી બાજુ ભાજપનું શાસન છે, એ ભાજપના શાસનમાં ઘણીવાર મનસ્વી નિર્ણયો લેવાયા. લોકોને એવું લાગ્યું અમુક કામ નથી થયા એટલા માટે કોંગ્રેસ તો કંઈ કરી શકતી નથી, કોઈ વિરોધ પણ સફળ નથી કરી શકતી, એટલા માટે કોંગ્રેસ પાસે જવાનો કોઈ અર્થ નહોતો. એટલે કેજરીવાલની પાર્ટી સબળ પુરવાર થાય એવું એ લોકોને લાગી રહ્યું હતું કે કેજરીવાલ સરકારની પાર્ટીના જે ઉમેદવારો છે, ઇટાલિયાભાઈ આપણા ગુજરાતના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, તો એમને એમ કાલે લડી લેશે, રજૂઆત કરશે અને કદાચ આપણા પ્રશ્નો ઝડપથી હલ થઈ જશે, એટલા પાટીદારો આ પાર્ટી સાથે જોડાશે. આ વખતે મતદાન જે ઓછું થયું છે તે મતદાન ઘટવાથી શું ભાજપને ફટકો પડશે? આ વખતે એ લોકોની બેઠક પર જે એ છે તેની પર એ લોકોને મતલબ કે એ લોકોને નુકસાન જશે ખરું? નુકસાન જેટલું મતદાન ગુજરાતની અંદર ઓછું થાય છે, વર્ષોથી આપણે જોયું છે જેટલું મતદાન ઓછું થાય છે એટલું નુકસાન ભાજપને છે. ઓછું મતદાન થવાના ઘણા બધા રીઝન છે, ઘણા બધા કારણો છે અને મારું થોડું એવું માનવું છે કે ઘણા બધાને જે બહુ જૂના લોકો હતા. હાલ તો હું તમને અહીંયા રોકી, હાલ તો બીજા વોર્ડમાં બી આપની જીત, સુરતના વોર્ડ નંબર 4માં આપની જીત આવી ગઈ છે. તો આપ પોતાનો દબદબો દેખાવી રહી છે જે બીજા નંબર પર આવી ગઈ છે, ભાજપ પછી આપનો દબદબો, કોંગ્રેસની એક પણ પેનલ પર અત્યારે જીત નથી દેખાઈ રહી, પણ સુરતમાં વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 4માં આપની જીત બતાવી રહી છે. જી ચોક્કસ, આ પરિણામો પરથી એવું લાગે છે કે વિધાનસભામાં પણ આની અસર જોવા મળી શકે છે, કદાચ એમાં પણ ઘણી બધી સીટો લઈ જાય એવી શક્યતા છે. કામ કરશે તો જે દિલ્હી મોડેલ અહીંયા ગુજરાતમાં બતાવશે તો એ એક રાજ ભાજપ નહીં થવા દેશે. કારણ કે સત્તા પર કદાચ જો ભાજપ આવશે પણ એક સબળ વિરોધ પક્ષ તરીકે જો એ કામ કરશે ને આ પાર્ટી, આ કોંગ્રેસે તો કંઈ કરી શકે નહીં, પણ આ જો સબળ વિરોધ કરશે અને સબળ વિરોધ કરશે એટલે ચોક્કસ એની અસર સમાજ પર આવવાની છે અને લોકો એ તરફ ખેંચાવાના છે, આકર્ષાવાના છે. અને એ લોકોનું ભાવિ મને લાગે કે ગુજરાતમાં થોડુંક સારું તમે વિચાર કરો કે અમુક સીટો અનામત છે મહિલાઓ માટેની, એની અંદર મતદાન ઓછું થાય છે. આ લોકો, મેં તમને કીધું ને, કોર્પોરેટ જગતની આખી વિચારધારા અલગ હોય છે. કોઈ પણ પક્ષ ખબર નહીં કેમ પણ એ વિચારધારાને સમજી શકાય નહીં કે શું થયું,
એ લોકો મતદારોને મતદાન મથક સુધી લઈ જઈ શક્યા નહીં. ગામની જ્યારે આવશે આગળ ગ્રામ પંચાયતની, એમાં પાછી અલગ સિચ્યુએશન હશે, એ ગ્રાઉન્ડ લેવલની વાત હશે. અહીંયા પણ ગ્રાઉન્ડ લેવલની વાત છે, પણ થોડું કોર્પોરેટ જગત છે, સામાન્ય મધ્યમ વર્ગના લોકો છે, એ લોકોને આકર્ષી શક્યા નહીં. પૈસા વર્ગને કોઈ પણ પક્ષ આકર્ષી શક્યો નહીં કે મતદાન મથક સુધી એ લોકોને લઈ જાય. એટલે ઓછું મતદાન છે, મોટાભાગે એવું જોવા મળે છે કે ઓછું મતદાન હોય ને પૂજાબેન, ત્યાં સત્તા પક્ષને નુકસાન જ હોય મોટાભાગે, અને વિરોધ પક્ષને ફાયદો હોય. આ એક બેઝિક ગણિત છે મારી દ્રષ્ટિએ, બરાબર. તો થોડુંક આ લોકોએ વિચારીને કામ, હવે તો શું કઈ નહીં આજે મતદાન. હાલ તો તમને બીજા પ્રશ્ન તરફ લઈ જઈશ કે જે મહાનગરપાલિકાના 600 કરોડ થી 600 હજાર કરોડ, જે લગભગ 600 હજાર કરોડ નું બજેટ છે, તો તેનું શાસન હશે, જો ભાજપનું શાસન હશે તો એનો ઉપયોગ થશે, કે કયું શાસન હશે તો એનો સરખી રીતે ઉપયોગ કરશે, આપના મતે શું છે? જો મોટા ભાગે સુરતની મહાનગરપાલિકા છે ને એ ધનાઢ્ય કહેવાય છે, બહુ પૈસા છે અને લોકો ઈમાનદારીથી વેરા બી ભરે છે અને ખૂબ સારી મદદ થાય છે કોર્પોરેશનમાં. જ્યારે જ્યારે મહામારી આવી છે ને, કોરોનાની હોય, પ્લેગની હોય, પૂરની હોય, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સારામાં સારી રીતના આ સુરત શહેરને બેઠું કરવામાં એની ભૂમિકા રહી છે. એ પહેલાં કોંગ્રેસનું રાજ હતું, પછી ભાજપનું રાજ આવ્યું, બરાબર. પણ સુરત શહેરના વિકાસ માટે બધાએ કામ કર્યું. સમય જતાં પરિસ્થિતિ થોડી બદલાવા માંડી. દરેક કોર્પોરેટરને, જે પણ વિજેતા કોર્પોરેટર છે, એ લોકોને ગવર્મેન્ટ તરફથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે દરેક કોર્પોરેટરને, કે ભાઈ તમારે 1 લાખ હોય, 2 લાખ હોય, 10 લાખ હોય, કે તમારે આ સમયમાં પૂરું કરવું. મહત્વની બાબત એ છે કે ગ્રાન્ટ છે, પૈસા છે, મેં તમને આગળ પણ કહ્યું પૈસા બહુ આવે છે વિકાસ માટે ઉપર ગવર્મેન્ટ દ્વારા આવે છે, પણ આ લોકો 5 વર્ષમાં જે ગ્રાન્ટ મળે છે ને તાત્કાલિક વાપરતા નથી. આ એક બેઝિક વાત છે. ક્યારે ગ્રાન્ટ વાપરે છે? જ્યારે ઇલેક્શન આવવાનું હોય, અથવા તો ગ્રાન્ટ પાછી મોકલવાની તૈયારી કરવી પડતી હોય કે ભાઈ ગ્રાન્ટ પાછી મોકલવાની છે, એ સમયે આ લોકો ગ્રાન્ટનો ઉપયોગ કરે છે. અને પછી કોઈ રોડ બનાવે છે, ક સમયે કે કામ કરે છે અને લોકોને બતાવે જો અમે આ કામ કર્યું, અમને મત આપો. આ માનસિકતા નહીં. જ્યારે ખરેખર સામાન્ય લોકોને જે જરૂરિયાતની વસ્તુ છે કે જે સુવિધાની જરૂર છે એ તાત્કાલિક મળવી જોઈએ. 2, 4, 6, 8 મહિના પાણીની તકલીફ હોય ને તમે એને સોલ્વ નથી કરતા, ને ઇલેક્શન આવે એટલે તરત તમે 24 કલાક પાણી આપવાની વાત કરો, એટલે લોકોને બી સમજ તો પડે ને કે ભાઈ ઇલેક્શન આવી રહ્યું છે એટલે અમને આ સુવિધા આપવામાં આવે છે. એટલે થોડુંક જે જે સમયે જે જે કામ થતું એ કરો એવું મારી વિનંતી છે. જે પણ સત્તા પર આવશે, જે કોર્પોરેટર હશે, જે મેયર હશે, તો આવું કામ કરશો તો ખરેખર સુખાકારી વધશે અને સુરત ખૂબ સમૃદ્ધ બનશે. જે મેટ્રો ટ્રેનનું ભૂમિપૂજન થયું છે, તો એનો રાજકીય લાભ શું થશે? મતલબ કે જે આવનારી વિધાનસભામાં એનો લાભ થશે, કે હમણાં થશે, કે પછી આ મેટ્રો ટ્રેનનું ચાલ્યા જ કરશે? આમાં કેવું હોય છે કે ઘણીવાર કોઈ વસ્તુ તૈયાર થઈ ગઈ હોય છે. ઘણા પ્રોજેક્ટ પૂજાબેન એવા હતા ને કે જે કોંગ્રેસે તૈયાર કરેલા, કોંગ્રેસ પક્ષે ઘણા બધા પ્રોજેક્ટ બનાવેલા, પણ સમય જતાં એ પ્રોજેક્ટ પૂરા નહીં કર્યા. જ્યારે નરેન્દ્રભાઈ મોદી પીએમ બન્યા ને, સીએમ બન્યા પછી પીએમ બન્યા, તો એમણે એનો લાભ બહુ જબરદસ્ત લીધો. એમણે ફટાફટ એ પ્રોજેક્ટ પૂરા કર્યા અને ભાજપના નામે થઈ ગયા, ભાજપની સિદ્ધિઓમાં ગણાવી દીધા, બરાબર. એમણે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવ્યું, એમની દેખરેખ હતી. ને નરેન્દ્રભાઈમાં એક ખાસિયત સારામાં સારી છે કે એ ટાઈમ લિમિટ આપે ને એ ટાઈમ લિમિટનું પૂરું થઈ જાય, પૂરું થઈ જાય. એમની દેખરેખ નીચે હોય એ વસ્તુની વાત છે, હે? હા, અહીંની લોકલ લેવલની વાત નથી, એ પૂરું થઈ જાય છે. હવે ભૂમિપૂજન કર્યું, ભૂમિપૂજન હમણાં જ થયું. ભૂમિપૂજનથી લોકોને એમ થયું કે મેટ્રો ટ્રેન ચાલુ થઈ જશે. મેટ્રો ટ્રેન ચાલુ થવી જોઈએ, સારી વાત છે. જમીન સંપાદન થવી જોઈએ. મહારાષ્ટ્રની અંદર શું થયું? આપણે અહીંયા ઘણી બધી જમીન સંપાદન કેટલા વખતથી અટકી ગઈ હતી, થતી નહોતી. મહારાષ્ટ્રની અંદર જે અત્યારે સરકાર છે એને એક ટ્રેનની જગ્યા જોઈતી હતી, એણે જે ખેડૂતોએ જેની જમીન હતી એને 5 ગણા ભાવ આપી દીધા, તરત સંપાદન થઈ ગઈ. તો આ જમીન સંપાદનમાં આ તો ખરેખર મોડું થયું છે. જમીન સંપાદન તાત્કાલિક થઈ જવું જોઈએ. અરે ભાઈ, તમે 2 ગણા 5 ગણા ખેડૂતોને રૂપિયા આપો ને, આપણે કાંક કોઈને પેલા આપવાના છે, આપણે તો સમાજ ઉપયોગ માટે આપવાના છે, તે આપી દેવા છે, શા માટે તાત્કાલિક આપતા નથી?
તો મારી વિનંતી છે કે આ જમીન સંપાદન કરવી હોય તો ખેડૂતોને આપો, બે ચાર ગણા ને પાંચ ગણો ભાવ આપો. એ આપણા આપણા જ ખેડૂતો પાસે જવાના જ નહીં, એની સુવિધા એને મળવાની છે. તો આ એક વસ્તુ, એને ઇલેક્શનનો મુદ્દો નહીં બનાવો. ખરેખર હવે બીજું ઇલેક્શન આવે પહેલા જે ટાઈમ લિમિટ છે એની અંદર જો નરેન્દ્રભાઈ મોદીની દેખરેખ હશે તો એ પૂરું થશે. બાકી બહુ ચોક્કસ આપણે અત્યારે કહી શકીએ નહીં. વિરામ બાદ આપને ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.